તો ગોવામાં ઘણા સમયથી ભાજપની શાસિત સરકાર હતી મનોહર ગોવાના મુખ્યમંત્રી તરીકે ઘણા સમયથી શાસનમાં હતા પરંતુ કેટલાક સમયથી મનોહર પરિકરની તબિયત નાદુરસ્ત હોવાથી તેઓને સારવાર માટે વિદેશ લઈ જવામાં આવ્યા હતા પરંતુ ત્યાં તેમની તબિયતમાં કોઈ સુધારો નહીં જણાતા તેઓને સારવાર માટે ભારત પરત લાવવામાં આવ્યા હતા તેમ છતાં કોઈ સુધારો જણાયો ન હતો તે જ સમયે ભાજપના ધારાસભ્ય અને રાજ્યપાલે ચિંતા વ્યક્ત કરી હતી કે મનોહર પરિકરની ગેરહાજરીના કારણે ભાજપ પરથી પકડ દૂર થઈ શકે છે તેમજ અત્યારે પરિકર ગોવા હોસ્પિટલમાં દાખલ છે તો બીજી બાજુ કોંગ્રેસે ગોવામાં સરકાર બનાવવાનો દાવો કરી દીધો છે ગોવામાં વિધાનસભામાં કુલ ચાલીસ સભ્યો છે તે પૈકી ચૌદ સભ્યો સાથે કોંગ્રેસ સૌથી મોટો પક્ષ છે જ્યારે ભાજપ પાસે તેર સદસ્યો છે મહારાષ્ટ્રવાદી ગૌમતક પાર્ટીના ત્રણ અને ગોવા ફોરવર્ડ પાર્ટી ના ત્રણ તેમજ બે અપક્ષ સભ્યો છે આ અંગે કોંગ્રેસે રાજ્યપાલને પત્ર લખીને પણ સરકાર રચવાનો દાવો કર્યો છે